પોરબંદરના સમુદ્રમાં ફિશિંગને લઈને ખારવા સમાજમાં રોષ જોવા મળ્યો છે, જે આ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ અંગે ખારવા સમાજમાં બેઠક થઈ છે. માથાભારે બોટ માલિકો કરી રહ્યા છે પોતાની મનમાની, જે આ ઠરાવોની અવગણના કરીને લાઇન ફિશિંગ કરવામાં આવી છે. નાના માછીમારો, હોડીવાળા, નાના લોકલ બોટોવાળાને નુકસાન કે જ્યાં લાઇન ફિશિંગ સંપૂર્ણપણે બંધ થાય તેવી માંગ. આજ રોજ પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી પવનભાઈ સિયાર ના અધ્યક્ષસ્થાને એક સમગ્ર ગુજરાતના માછીમારની મિટિંગ કરવામાં આવી છે. મિટિંગનો હેતુ એ છે કે જે જન્મજાતની માછીમાર છે એની જગ્યાએ કોઈ પણ માછીમાર બની જાય, એનાથી માછીમારનો જેટલો લાભ છે એ બધા પોતે બહારના લઈ જાય છે, અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ એનાથી વંચિત થઈ છે. અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઇન ફિશિંગ ને પેરા ફિશિંગ, ઘેરા ફિશિંગ કહેવાય, એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી લઈને બધું મરી જાય છે. એટલે આવનારા દિવસોમાં જ આના પર રોક નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય, કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે દરિયાના ભાગમાં જે ઘરો છે એ પણ તોડી નાખે છે, અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે. એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય, જેનાથી દસ માછીમારનો ઘર ભરાય અને લાખો માછીમાર ભૂખે મરે. આજે ગુજરાત ખારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આજે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનું ભેગા થયા છે, અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે, જ્યુઅલ લાઇન ફિશિંગ છે, એટલે એલઈડી ફિશિંગ કરે, પછી એ લાઇન ફિશિંગ કરે છે, એના બદલ બધાને કઈ રીતે આપણે રોક લગાવવો અને એના ઉપર ચુસ્ત પાલન કરવાનું બધાને, એના માટેનો એક આજે મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મિટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશનને બોલાવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે, કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે, એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે.